હું શ્રીમતી એસડી મહેતા મહિલા બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું. મારું નામ છે દવે ભાવના જગદીશચંદ્ર. વિષય છે ભારતમાં સમકાલીન શિક્ષણ. વિષયાંગ છે નિરંતર શિક્ષક પ્રશિક્ષણ. નિરંતર શિક્ષણ પ્રશિક્ષણની પ્રસ્તાવના. એક સફળ શિક્ષક બનવા માટે વિવિધ વ્યાપારી કૌશલ્યો પ્રાપ્ત કરવાને બદલે પ્રત્યાયનની કળામાં પારંગતતા મેળવવાની છે. બીજા શબ્દોમાં કહી શકાય કે શિક્ષકને તાલીમ આપવી એમ કહેવાને બદલે વિકાસનું વિકસાવવો જોઈએ એમ સમજવું મહત્વનું છે. શબ્દ કે પરિભાષા ગમે તે વાપરીએ, પરંતુ તાલીમ એ સતત ચાલનારી પ્રક્રિયા છે એ યાદ રહે. આ દ્રષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખી ઇન્ટર્નશીપ તાલીમ મોડેલ એ પૂર્વ તાલીમના વિકલ્પ રૂપે સ્વીકારેલ છે. આ મોડેલના મહત્ત્વના લક્ષણો અને પ્રણાલીગત તાલીમ યોજના સાથેની તેની તુલના આ પ્રમાણે થઈ શકે છે. નિરંતર શિક્ષક પ્રશિક્ષણની ભૂમિકાઓ. જેમને અમલીકરણ કરવાનું છે એમ પૂછ્યા સિવાય શિક્ષણના હેતુઓ અને કાર્ય યોજના વિશેનું આયોજન થાય છે. વિષયમાં શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષક નીતિ નિર્ધાર કે અમલીકરણમાં કોઈ નિશ્ચિત ભૂમિકા ભજવતા નથી. તેમને માત્ર આદેશોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. તાલીમી સંસ્થાઓ તેમના મહત્વની દ્રષ્ટિએ અસંગત છે. તેઓ માત્ર સેવા સંસ્થાન છે અને છતાંય નીતિ ઘડવૈયાઓની અપેક્ષાઓ પૂરી કરવાની જરૂર જવાબદારી સોંપાય છે. શિક્ષકોની જે જવાબદારીઓ છે તે અદા કરવા યોગ્ય પ્રકારનું વ્યવસ્થાપન, વિકાસના માર્ગો અને પ્રક્રિયા પદ્ધતિઓથી શિક્ષકોને સજ્જ કરવા શિક્ષક પ્રશિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવવાની છે. સમિતિ નીચે પ્રમાણે શિક્ષક પ્રશિક્ષણની છબીઓ રજૂ કરે છે. શિક્ષક પ્રશિક્ષકો અનુભવી શાળા શિક્ષકોમાંથી પસંદ કરવા, વિશાળ સૂઝ પ્રગટાવવા, બાહ્ય દુનિયાનું વધુ નિર્દેશન અભ્યાસના વિષયવસ્તુમાં હોય છે. ઉચ્ચ શિક્ષણ ક્ષમતા જરૂરી. તે શિક્ષણની બાબતોમાં શ્રદ્ધાળુ અને તેની ભૂમિકા વિશે જ્ઞાતા અને સભાન હોય. ભારત અને દુનિયા જે સમસ્યાઓનો સામનો કરે છે તેની ઐતિહાસિક, સામાજિક અને આર્થિક સમજ હોય. સમાજના નબળા વર્ગો પ્રત્યે અફાટ અને ઊંડી સહાનુભૂતિ હોય. શિક્ષણ અને સમાજના વિકાસના એક સાધન તરીકે સંશોધન કરવાની વૃત્તિ અને ક્ષમતા હોય. નિરંતર શિક્ષક પ્રશિક્ષણની પ્રાપ્તિ માટે ઉચ્ચ સિદ્ધ પ્રેરણા પ્રાપ્તિ માટેની અદમ્ય ઝંખના, હતાશ કરતા પરિબળો વચ્ચે કામ કરવાની શક્તિ, જવાબદારી સ્વીકારવાની તૈયારી અને નિષ્ઠા, વ્યક્તિઓ સાથે આંતરક્રિયા વ્યવહારોની ક્ષમતા. આ પ્રકારના શિક્ષક પ્રશિક્ષકો તૈયાર કરવા ખાસ પ્રકારોનો શૈક્ષણિક કાર્યક્રમ વિકસાવવો જરૂરી છે. શિક્ષક પ્રશિક્ષણની જે ભૂમિકા છે તેને ધ્યાનમાં રાખીને અસરકારક જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક ઘટકોવાળો કાર્યક્રમ આપવો જોઈએ. શિક્ષક પ્રશિક્ષણની સંસ્થાઓએ આ બાબતમાં સભાનતાપૂર્વક ભૂમિકા ભજવવાની છે. શિક્ષણ નીતિ, આયોજન, અમલીકરણ, સલાહ સૂચન જેવી બાબતોમાં પ્રારંભથી ક્ષેત્રીય પરિસ્થિતિઓ દ્વારા શિક્ષકોને સભાન કરવા જોઈએ. નિરંતર શિક્ષણ પ્રશિક્ષણની સમજૂતી. સેવાકાલીન તાલીમનું આયોજન કરવાની જવાબદારી શૈક્ષણિક સંકુલોની છે. આવા સંકુલો નવા, વિશાળ કે નાના સ્વરૂપે હોય કે જેથી વ્યક્તિગત કાળજી અને નિરીક્ષણ શક્ય બને. વિશાળ અર્થમાં એ સમજવાનું છે કે શિક્ષકોની વધુ સંખ્યાને લાભ આપી શકાય છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઉપરાંત રાજ્ય શિક્ષણ ભવન તેમજ નજીકની શિક્ષક તાલીમ સંસ્થાઓ
આ હેતુસર લાભ લઈ શકાય. તાલીમની કોલેજોની સજ્જતા અને ઉત્સાહ જાળવી રાખવા આવી સેવાકાલીન તાલીમ જરૂરી એટલા માટે છે કે શિક્ષકો કોલેજો સાથે જીવંત અને સતત સંપર્ક જાળવે. શિક્ષકોને તેના દ્વારા વિષય નિષ્ણાંતો અને જરૂરિયાત પ્રમાણે સલાહ તેમને ટેકો મળે છે. સેવાકાલીન કાર્યક્રમોના નાના નાના જૂથોમાં જ ઉપયોગી નીવડે એથી રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ તે યોજવા હિતાવહ નથી. નિરંતર શિક્ષણ પ્રશિક્ષણની ભલામણો. અમુક ચોક્કસ વિસ્તારમાં આવેલી કોઈ શૈક્ષણિક સંસ્થાને તેની આસપાસના વિસ્તારમાં આવેલી શાળાઓના શિક્ષકોને માટે સેવાકાલીન તાલીમ પૂરી પાડવાની જવાબદારી સોંપવી જોઈએ. આવી સંસ્થા શાળાઓ અને તાલીમ ભવન વચ્ચે સતત વિચાર વહન જાળવી શકે છે તેવી હોય છે. થેન્ક યુ.